છેલ્લા અનેક વર્ષોથી અમિતાભ બચ્ચનના શો કોણ બનેગા કરોડપતિમાં જવા માટે લોકો અનેક પ્રયત્નો કરી રહ્યા છે. સામાન્ય જ્ઞાનના પ્રશ્નોના જવાબ આપી રોકડ ઇનામ જીતવાની તક પ્રાપ્ત કરીને ઇનામી ધનરાશિ જીતી શકે છે. કચ્છમાં મહેસૂલ શાખાની સબ રજિસ્ટ્રાર કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા જયશ્રીબા ગોહિલે આ શોમાં ભાગ લઈ રૂપિયા 25 લાખની રકમ જીતી હતી. કોણ બનેગા કરોડપતિના ગુરુવારના એપિસોડમાં પોતાના પ્રિય અભિનેતા સામે હોટસીટ પર બેસવામાં સફળ થનારા ભુજના જયશ્રીબા ગોહિલે 7 લેવલ પાર કરીને હોટસીટ પર બેસવાનો મોકો મળ્યો હતો અને કુલ 13 પ્રશ્નોના સાચા જવાબ આપીને જયશ્રીબા પાસે લાઇફલાઇન હોવા છતાં તેમણે ગેમ ક્વિટ કરી હતી અને આ જોઈને અમિતાભ બચ્ચનને પણ નવાઈ લાગી હતી. ભુજમાં મહેસૂલ તંત્રમાં સબ રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા જયશ્રીબાએ બિગ બીના સવાલોના સમજી વિચારીને જવાબ આપવા સાથે ગીત ગાઈને સૌને મનોરંજન પણ પૂરું પાડ્યું હતું. ઉપરાંત કચ્છના જલેબી ફાફડા ગાંઠિયા તો વખણાય છે પરંતુ દાબેલી પર ભુજવાસીઓને મનગમતી વાનગી છે તેવું કહેતા જયશ્રીબાએ ગુજરાત ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભને ગુજરાતમાં ભુજ આવવા માટે પણ અપીલ કરી હતી. કોણ બનેગા કરોડપતિમાં જીતેલી 25 લાખ રૂપિયાની ધનરાશિના ઉપયોગ અંગે જયશ્રીબાએ જણાવ્યું હતું કે પુત્ર સાથે બર્ફીલા પ્રદેશમાં બહાર ફરવા જઈને સમય ગાળવાની ઈચ્છા છે તથા હોમલોન ચૂકવવા માટે પણ આ ધનરાશિનો ઉપયોગ કરવામાં આવશે. બસ મારો મનનો મોર બસ ધનગનાટ કરે છે. ઈ અનુભવ કેબીસીમાં જે આપણે પાર્ટિસિપેટ કરીને ત્યાં જે રમવા જાય છે એ અનુભવ આપણે શબ્દોમાં વર્ણવી ના શકીએ એટલો એટલો સરસ હતો, અદ્ભુત હતો કે વાત ના પૂછો. હું ઘણા સમયથી કોણ બનેગા કરોડપતિ માટે ટ્રાય કરી રહી હતી. આ વખતે મારો નંબર લાગી ગયો. મેં 13 પ્રશ્નોના સાચા જવાબ આપ્યા અને 14મા પ્રશ્ને ભારતની સૌથી મોટી તિતલી કઈ છે એમાં હું અવઢવમાં હોતા મેં ક્વિટ કર્યું લાઇફલાઇન હોવા છતાં, કારણ કે 1932માં જે તિતલી શોધાઈ હતી એ જુલાઈમાં નવી આવી, તો નવી શોધાણી જે મોટી હતી તો પછી નવી હતી એ મને ખ્યાલ ના હતો એટલે પછી મેં ક્વિટ કર્યું. અમિતાભ બચ્ચન સાથે મળવું એક સામાન્ય માણસ માટે એક મોટામાં મોટું સપનું હોય, કારણ કે એ સદીના મહાનાયક છે. આપણે માત્ર એને ટીવીમાં જોતા હોય છે પણ એને રૂબરૂ મળવું એ બહુ મોટો લાભ છે. લાઈફમાં બહુ નસીબવાળાને આ ચાન્સ મળે છે. ત્યાં પહેલે તો ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટમાં 3 પ્રશ્નો હોય છે, એ તમારે બહુ સ્પીડમાં જવાબ આપવા પડે છે અને પ્લસ તમારે 3 સાચા હોય તો તમારો જલ્દી ચાન્સ લાગી જાય. પણ શું થાય છે કે જલ્દી આપવામાં તમારો ઘણી વાર ખોટો પણ પડી જાય છે. તો એ 3 પ્રશ્નો આ વખતે મારે બહુ સ્પીડમાં મેં આપ્યા અને જલ્દી આપ્યા, એ પાર કરી પછી 13 પ્રશ્નો મેં સાચા આપ્યા હતા. અને એમાં આપણા ગુજરાતનો મેં લાઇફલાઇન યુઝ કરી હતી, એમાં માય સિટીમાં સ્ટેટ હતું, એમાં મેં ગુજરાત સિલેક્ટ કર્યું હતું. તો આપણા પ્રખ્યાત લેખક મનુભાઈ પંચોળી વિશે પ્રશ્ન હતો. હા, અમિતાભ બચ્ચન સર આપણા ગુજરાતના પર્યટનના બ્રાન્ડ એમ્બેસેડર છે એટલે મેં એમને એ પ્રમાણે કહ્યું કે કુછ દિન તો ગુજારો ગુજરાત મેં, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, એવી રીતે મેં એમને અપીલ કરી અને ગુજરાતમાં તેડાવ્યા. આ મેં કેબીસીમાં જે અમાઉન્ટ જીતી છે એનાથી હું મારા દીકરાને જે એનું સપનું છે કે આપણે બરફમાં જઈએ બરફવાળી જગ્યાએ, તો હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ એ બધી જગ્યાએ મારે એને ફરાવવા લઈ જવું છે. સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ઈટીવી ભારત એપ.